क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। रिकमेंडेशन्स नी साथे सर चर्चा की शुरुआत अपने आज ना दिवसे जे छे ते टाटा मोटर्स नी साथे ज करवी जोईए, बिकॉज टॉप लूजिंग काउंटर आज ना दिवस नू निफ्टी नू अने साइजेबल सेलिंग छे। यूबीएसए सेल रेटिंग 20% नीचे ना 825 ना टार्गेट आप्या छे। तेमणे जे फेस्टिवल ऑफ कार्स कैम्पेन शुरू कर्यु छे तेमां अमुक ईवीज नी પ્રાઇસીસ ઘટાડી છે અને કદાચ યુબીએસ એવું માને છે કે આને કારણે માર્જિન બહુ ઘટી જશે અને એના માટે થઈને અહીંયા હેવી હેવી સેલિંગ આપણને જોવા મળી રહ્યું છે। તો સર એક વખત નજર કરીએ ટાટા મોટર્સ પર। ટાટા મોટર્સ પર પ્યોરલી ટેકનિકલ ટર્મ્સ પર અગર આપણે વાત કરીએ તો 1000 લેવલનું એનું સપોર્ટ ઝોન હતું અને એ લેવલને એને બ્રીચ કરીને આજે એની નીચે સસ્ટેન થઈ રહ્યું છે। એન્ડ મોસ્ટ લાઇકલી એના જે પ્રીવિયસ સ્વિંગ લોઝ હતા 945-930 ત્યાં સુધીના તમને લોઝ બનાવતું આ કાઉન્ટર જોવા મળી શકે છે। બટ બિફોર આઈ સે દેટ એક જસ્ટ કમેન્ટ આપવા માંગીશ કે યુપીએસનો રિપોર્ટ છે દેટ હેઝ એક્ટેડ ઓનલી એઝ અ કેટલિસ્ટ। જે આજે મેં કોઈ જગ્યા વાંચ્યું હતું કે જે એનાલિસ્ટે અને યુબીએસએ જે સેલ રેટિંગ આપ્યું છે એ છેલ્લા વર્ષોથી સેલ રેટિંગ આપી રહ્યો છે, 250 ના લેવલ થી સેલ રેટિંગ આપી રહ્યો છે। સો હું કોઈ પણ આવા મોટા બ્રોકરેજ હાઉસીસના જે બી કોલ્સ હોય છે, યસ આઈ ડુ રીડ ધર રિપોર્ટ્સ, આઈ ડુ રીડ ધર થીસીસ, બટ જસ્ટ બીકોઝ ધે સેડ ઇટ કે એના કારણે જ સ્ટોક પડી જશે કે સ્ટોક ઉપર જતો રહેશે, એવું માનવું ઘણું ગલત હોય છે। ઇન્વેસ્ટર્સ એવું માનતા હોય છે કે જસ્ટ બીકોઝ યુબીએસ ઓર ગોલ્ડમેન સેક્સ ઓર એની અધર બિગ બ્રોકરેજ ફર્મ હેઝ સેડ સમથિંગ ઇટ હેઝ ટુ બી ટ્રુ, ઇટ્સ નોટ લાઈક દેટ, દે હેવ બીન ગોન રોંગ મલ્ટીપલ ટાઈમ્સ ઇન ધ પાસ્ટ। સો ડુ યોર ઓન રિસર્ચ। યસ આજે સ્ટોકે ટેકનિકલ ફ્રન્ટ પર બ્રેકઆઉટ આપ્યું છે તો ડાઉનસાઇડ શોર્ટ ટર્મમાં જરૂરથી આવી શકે છે, પરંતુ વેધર જે રીતે એ લોકો કહી રહ્યા છે અને મોટા ડાઉનસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી રહ્યા છે, વેધર દેટ વિલ કમ ઓર નોટ, ધેટ ટાઈમ વિલ ટેલ।